નમસ્કાર સ્ટુડન્ટ્સ આજે આપણે સ્ટાર્ટ કરીશું સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્ર આપણો દેશ નાઇન્ટીન ફોર્ટી સેવનમાં જયારે આઝાદ થયો એ પછી શું હતું બરાબર તો કે આઝાદી પછી ભારતનું અર્થતંત્ર વિકાસના પંથે એટલે એ વિકાસ કરવાની શરૂઆત કરી તો એના લક્ષણો નીચે આપ્યા છે પહેલાં પહેલું લક્ષણ આપ્યું છે માથાડીઠ આવક પહેલાં માથાડીઠ આવક જે ગરીબો હતા ખેતી કરતા હતા ખેડૂત હતા ઉદ્યોગો પાયમાલ થઈ ગયા હતા તો બહુ જ નીચી જતી રહેતી ભારતની માથાડીઠ આવક માનવ વિકાસ અહેવાલ બે હજાર ચૌદ મુજબ વર્ષ બે હજાર તેરમાં એકાવન પચાસ ડોલર હતી જે ચીનની માથાદીઠ આવક અગિયાર હજાર ચારસો સિતોતેર ડોલર શ્રીલંકા નવ હજાર બસો પચાસ ડોલર અમેરિકા બાવન હજાર ત્રણસો આઠ ડોલર અને નોર્વે ત્રેસઠ હજાર નવ ડોલર કરતાં ઘણી ઓછી જણાય છે જે વિકસિત દેશોની માથાડીઠ આવકના સાતથી દસ ગણી કેવી હતી બેટા આપણી માથાદીઠ આવક ઓછી છે અને તે પછાત દેશો કરતાં વિશેષ વધારો સૂચવતી નથી જેમ પછાત દેશ કેમ ધીમે 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 સ્લોલી સ્લોલી આગળ વધતા હોય એવી જ રીતે આપણી પણ માથાડીઠ આવક એવી વધતી હતી આપણને રાષ્ટ્રીય આવકની તુલના આપી છે બે આપણે કેમ તુલના કરતા હોય કે નોર્વેની કમ્પેરિઝનમાં અમેરિકાની કેટલી ને ભારતની કેટલી ને બરાબર એવી રીતે અને તમને ખબર જ છે કે સમ ખરીદ શક્તિ હોય એ હંમેશા કેમાં માપવામાં આવે છે આપણે ચેપ્ટર વીસમાં માં આવ્યું હતું બેટા બરાબર તો સમ ખરીદ શક્તિ હંમેશા ડોલરમાં અમેરિકન રૂપીઝમાં બરાબર ડોલરમાં માપવામાં આવે આપણને ચાર ટાઈપો છે કે નોર્વેની માથાડીઠ આવક અમેરિકન ડોલરમાં ત્રેસઠ હજાર પછી એવી એવી રીતે આપણને ભારતની આપણે હંમેશા યાદ રાખવાની એકવા એકાવન પચાસ પહેલાં વધારી એકાવન અને પછી પચાસ એક આંકડો પાછો જવાનો બાજુમાં આપણને એ છેલ્લા વર્ષોમાં ભારતની માથાડીઠ આવકમાં થયેલા ફેરફાર બરાબર સ્થિર કિંમતમાં આપ્યું છે અને વર્તમાન કિંમતમાં આપેલું છે તો વધઘટો ફર્સ્ટમાં નથી થયું સેકન્ડમાં સ્થિર હતું પછી વર્તમાનમાં થોડુંક વધેલું છે તે તેર ચૌદમાં થોડું સ્થિર હતું બરાબર પણ વર્તમાનમાં ઘણું બધું વધી ગયું છે અને ચૌદ પંદરમાં ચિમ્મોતેર હતું અને ક્યારે આવ્યું અઠ્યાસી હજાર થઈ ગયું ભારત સરકારના વિવિધ આર્થિક સર્વેમાંથી સંકલિત એટલે કે એમાંથી મેળવવામાં આવેલું છે આપણને કે છે કે ખેતી ભારત એક ખેતી પ્રધાન દેશ છે આપણને બધાને ખબર છે આઝાદી સમયે ભારતની લગભગ બોતેર ટકા અને બે હજાર એક અને બેમાં માં અઠાવન ટકા વસ્તીને ખેતી ક્ષેત્રમાંથી રોજગારી પ્રાપ્ત થતી હતી બેટા આપણે સાઠ ટકા લોકો હતા બરાબર આ બે હજાર પંદરના આંકડા મુજબ બોતેર ટકા લોકો હતા અને બે હજાર એક અને બેમાં કેટલાક કે છે 58% ટકા બે ટકા ઓછા થઈ ગયા છે જે પ્રમાણે બે હજાર તેર અને ચૌદમાં ઘટીને ઓગણપચાસ ટકા થઈ ગયું કેમકે શું કરે એના જે બાળકો હોય એ અભ્યાસ કરવા માટે સિટી સિટીમાં એટલે કે શહેરમાં સ્થળાંતર કર્યું હોય પછી ધીમે ધીમે પોતે પણ શું કરે તો કે શહેરમાં સ્થળાંતર કરી દે તો પોતે જે વાવતા હોય એમાં ઘટાડો થવા માંડે તો ખેતી ક્ષેત્રમાં ધીમે ધીમે એવા ઘણા બધા લોકોએ આવી રીતે સ્થળાંતર કર્યું છે બીજા ક્ષેત્રમાં પછી શું કહે છે આમ ઉત્તરોત્તર ભારતમાં ખેતી ક્ષેત્રનું મહત્ત્વ ઘટતું જાય છે ઓગણીસો પચાસ એકાવનમાં ખેતીનો રાષ્ટ્રીય આવકનો હિસ્સો પંચાવન ટકા હતો

ત્યારે કૃષિ કેટલા ટકા આપતી હતી બોતેર ટકા આ ખાલી દસ ટકા જ હતું ઉદ્યોગો બરાબર લોકોને રોજગારી પૂરી પાડતા હતા આ પ્રમાણમાં બે હજાર એકમાં અઢાર પોઈન્ટ બે ટકા થયું આ પ્રમાણમાં વધારો થયો અગિયાર અને બારમાં ઉદ્યોગ ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ ચોવીસ ટકા થઈ ગયું કેમ કે જો એની સામે તમે જુઓ આપણે ચોવીસ પોઈન્ટ ત્રણ ટકા થઈ ગયું ઉદ્યોગોમાં તો એની જ કમ્પેરિઝનમાં તમે ખેતીમાં જુઓ તો ઓગણપચાસ ટકા હતા તેટલું જ નહીં પણ ઓગણીસો પચાસ એકાવનમાં ઉદ્યોગ ક્ષેત્રે રાષ્ટ્રીય આવકમાં સોળ પોઈન્ટ છ ટકા હિસ્સો આપતું હતું એક ત્યારે ક્યારે પચાસ એકાવનમાં ત્યારે કૃષિ કેટલું આપતી હતી બેટા તો કે કૃષિ આપણને પંચાવન ટકા હિસ્સો આપતી હતી જે પ્રમાણ વર્ષ બે હજાર તેર અને ચૌદમાં વધીને છવ્વીસ ટકા સોળ ટકા આપતું હતું વધીને છવ્વીસ ટકા થઈ ગયું આ ઉપરાંત ઉદ્યોગ ક્ષેત્ર વર્તમાન સમયમાં બેના છેદમાં ત્રણ ભાગની નિકાસમાંથી કમાણી કરે છે જો સો રૂપિયા કમાણી કરતું હોય ને ભારત ખેતીમાંથી તો ઉદ્યોગોમાંથી છાસઠ ટકા કરે છે બરાબર ખેતીનો તેત્રીસ ટકાનો ઉદ્યોગોમાંથી છાસઠ ટકા આમ ઉદ્યોગ ક્ષેત્રે ભારતનો જોક વધ્યો છે એટલે મોટાભાગના લોકો કેમાં કન્વર્ટ થતા જાય છે ખેતીમાંથી ઉદ્યોગમાં પરંતુ વાસ્તવમાં ભારત ઔદ્યોગિક દેશ બની શક્યો જ નથી જ્યારે રાષ્ટ્રીય આવકમાં ઓગણીસો પચાસ એકાવનમાં પંદર ટકા એંસી એક્યાસીમાં ચોવીસ ટકા બે હજાર અને બે હજાર એકમાં સત્યાવીસ પોઈન્ટ ત્રણ ટકા અને તેર ચૌદમાં છવ્વીસ પોઈન્ટ બે ટકા આપ્યો છે કોને આપ્યો છે આરબીઆઈ અને સી એસ ઓ એમ થર્ડ આપણને આપેલી છે સેવા ક્ષેત્ર ઈસવીસન ઓગણીસો એકાવનમાં ભારતનું સેવા ક્ષેત્રનો કુલ રોજગારી સત્તર પોઈન્ટ ત્રણ ટકા ઓગણપચાસ ટકા રોજગારી બોતેર ટકા આપતું હતું કૃષિ આપણને દસ ટકા આપતું હતું અને આ કેટલા આપે છે સત્તર પોઈન્ટ ત્રણ ટકા પહેલાં બધાને પહેલાં રોજગારી આટલી આપી બે હજાર એકમાં પચીસ પોઈન્ટ બે ટકા થયો અને અગિયાર અને બારમાં સત્યાવીસ ટકા ધીમે ધીમે શું થતું જે છે સેવા ક્ષેત્રમાં વધારો થતો જાય છે ઓગણીસો પચાસ એકાવનમાં ભારતનું સેવા ક્ષેત્ર રાષ્ટ્રીય આવકના ત્રીસ પોઈન્ટ ત્રણ ટકા હિસ્સો ત્રીસ ટકા રાષ્ટ્રીય આવકમાં ફાળો દેવા માંડ્યું સેવા ક્ષેત્ર કેમ કે જેમ માણસો વધારે એમ સેવા ક્ષેત્રમાં ઇન્કમ વધારે થતી જાય છે ઓગણીસો એંસી અને એક્યાસીમાં માં આડત્રીસ ટકા થયું વર્ષ બે હજાર અને બે હજાર એકમાં પચાસ પોઈન્ટ ચાર ટકા થયું જે પ્રમાણવર્ષ બે હજાર ચૌદ પંદરમાં વધીને બાવન પોઈન્ટ સાત ટકા થયું છે આમ ભારતમાં સેવા ક્ષેત્ર અભૂતપૂર્વ એટલે જો મોટા ભાગનો હિસ્સો સેવા ક્ષેત્રનો છે અને રાષ્ટ્રીય આવકમાં પણ તેનો કેવો ફાળો બેટા સિંહ ફાળો એટલે સૌથી વધારે પડતો ફાળો છે અનબિલીવેબલ એમ વસ્તી આપણને ખબર જ છે કેટલી બધી વધી ગઈ બે હજાર સોરી 1901 માં એકમાં ભારતની વસ્તી ત્રેવીસ જ હતી ત્રેવીસ કરોડ જ જ્યારે વધારો થઈ ઓગણીસો પચાસ એકાન્ડમાં છત્રીસ પોઈન્ટ એક થઈ અને તેમાં ખૂબ ઝડપી વધારો થયો બે હજાર એકમાં ભારતની વસ્તી એકસો ને બે પોઈન્ટ સાત કરોડ હતી છેલ્લી બે હજાર અગિયારમાં વસ્તી ગણતરી પ્રમાણે ભારતની વસ્તી એકસો એકવીસ પોઈન્ટ બે જો બે એક વખત આવી ગયું તો બે નહીં બે વાર લેવલ એકસો એકવીસ પોઈન્ટ બે ઝીરો પોઈન્ટ બે કરોડ હતી જે દર્શાવે છે કે ભારતમાં આઝાદી બાદ વસ્તી ખૂબ જ વધી છે અને અંદાજે દોઢ ટકા એટલે એક પોઈન્ટ પાંચ ટકા દરે વસ્તી વૃદ્ધિ થવા માંડી છે આપણે બે ટકાથી વધારે આવતું તો અહીંયા દોઢ ટકા કે છે ભારતનો આ વસ્તી વિસ્ફોટ એક ચિંતાનો વિષય છે કેમ કે એ ખબર જ છે આજની તો કાલ પ્રોબ્લેમ ક્રિએટ કરવાનું જ છે બરાબર ગરીબી ભારત નિરપેક્ષ ગરીબીની સમસ્યા ધરાવતો દેશ છે કેવી ગરીબી એક માર્કમાં એમસીક્યુમાં રાઇટ રોંગમાં પૂછાય કેવી ભારત કેવી ગરીબી ધરાવે છે નિરપેક્ષ વર્ષ ઓગણીસો તોતેર ચિમોતેરમાં ચોપન પોઈન્ટ નવ ટકા એટલે સો એ પંચાવન ટકા ગરીબ હતા આ પ્રમાણ વર્ષ ઓગણીસો ત્રાણું ચોરાણુંમાં પિસ્તાલીસ પોઈન્ટ ત્રણ જેમાં ઘટાડો પામીને વર્ષ બે હજાર ચાર પાંચમાં સાડત્રીસ પોઈન્ટ બે ધીમે 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 ગરીબી ઘટતી જાય છે વર્ષ બે હજાર અગિયાર બારમાં એકવીસ પોઈન્ટ નવ ટકા ગરીબી હતી આમ વાસ્તવમાં ગરીબનું ગરીબીનું પ્રમાણ ઘટ્યું છે છતાં ભારતની દારૂણ એટલે બહુ મોટા ભાગના ગરીબ ગરીબીમાં કોઈ મોટો ફેરફાર થવા લામ્યો નથી ઓમ દેખાય છે કન્વર્ટ કરે અર્થ અર્થતંત્રમાં કાઉન્ટિંગ કરે તો એવું લાગે છે પણ મોટાભાગના લોકો કેવા દેખાય છે ગરીબ જ દેખાય છે ગામડામાં સિટીમાં મજૂરોને ઘણી વખત કામ નથી મળતું એવી બધી સિચ્યુએશનમાં બેકારી ભારત માળખાગત માળખાગત એટલે કેવું તો કે મોટાભાગના લોકો ખાલી ખેતી જ કરે છે બરાબર માળખું અને ધીમે 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 શું થાય છે તો કે નીચેથી જે માળખું છે એ જ ઉપર નથી આવતું સારું એમ શું કહે છે તો કે વર્ષ બે હજાર એક ઓગણીસો એકાવનમાં તેત્રીસ લાખ લોકો બેમાર હતા નેશનલ સેમ્પલ સર્વે અંદાજ ઓગણીસો નવ્વાણું બે હજારમાં સાત પોઈન્ટ એકત્રીસ ટકા લોકો બેકાર હતા જે પ્રમાણવર્ષ બે હજાર પાંચ ચાર અને પાંચમાં આઠ પોઈન્ટ બે ટકા થયું બેકારીના પ્રમાણમાં બે હજાર નવ દસમાં ઘટાડો થઈ છ પોઈન્ટ છ ટકા થયું અને બે હજાર અગિયાર અને બારમાં પાંચ પોઈન્ટ છ ધીમે 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 બેકારીનું પ્રમાણ કેવું થતું જાય છે બેટા ઘટતું જાય છે પરંતુ ભારતની ગ્રામીણ બેકારીમાં પ્રચંડ આપણને ખબર છે દેખીતી લીધે વ્યક્તિ કામ કરતો દેખાય પરંતુ એનું ઉત્પાદન કેવું હોય શૂન્ય આવક કેવું હોય શૂન્ય પ્રમાણ સૌથી વધારે ગ્રામીણમાં પ્રચંડ જોવા મળે છે આ બેકારી છૂપી બેકારી હોવાથી માપી શકાતી નથી આમ ભારત બેકારીનું ઊંચું પ્રમાણ ધરાવે છે માનવ વિકાસ ભારતીય લોકોનું જીવન ધોરણ વાસ્તવમાં વિશ્વના વિકસિત દેશોની સાપેક્ષમાં કેવું છે જીવન ધોરણ બહુ જ નીચું છે સામાન્ય રીતે માનવ વિકાસ અહેવાલ એ જેની રચના સંયુક્ત રાષ્ટ્ર યુ એન કરે છે તે મુજબ સરેરાશ આયુષ્ય જ્ઞાન અને જીવન ધોરણ માપ અનુસાર માનવ વિકાસ આપણને ખબર છે વીસમાં ચેપ્ટરમાં આવતું હતું તો શું કહે છે આંક તૈયાર કરાય છે આ માનવ વિકાસ આંક રજૂ કરતા અહેવાલને માનવ વિકાસ અહેવાલ કહેવાય બે હજારના માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતનો માનવ વિકાસ આંક ઝીરો પોઈન્ટ ચારસો ત્રેસઠ હતો જે સુધરીને બે હજાર દસમાં